નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના વડગામમાં ઓનલાઈન સેશનના લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણું ચેપ્ટર ચાલે છે માપન અને એકમ માપન અને એકમમાં એક મહત્વનું ડિવાઇસ છે કે જે પ્રેક્ટિકલ્સમાં આપણે જોઈશું આ તમે આની અંદર જોઈ શકતા હશો એક આપણા પાસે ટોપિક છે જેનું નામ છે વર્નિયર કેલિપર વર્નિયર કેલી પર શું કરી શકે છે કે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુનું માપ કરવું હોય તો એ ઓછામાં ઓછું કેટલું માપ કરી શકીએ દાખલા તરીકે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપવું કે તમને તમારી પેનની લંબાઈનું માપ કરવું છે તો તેને તમે તમારા સ્કેલ સાથે એડજસ્ટ કરો એટલે તમે માપ બરોબર પણ જો એને આપણે એમ કહીએ કે ભાઈ તમારે એ પેનનું વ્યાસ અથવા તો ત્રિજ્યા માપવી છે તો કઈ રીતે માપી શકાય તો એના માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ મિત્રો તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ માટે આ વર્નિયર કેલિપર્સનું એક આકૃતિ છે જે તમે આ જોઈ શકો છો આના જે પણ આપણા પાસે બધા આપેલા છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું તો જુઓ આ છે આપણી પાસે એક વર્નિયર કેલિપર્સ

ની તપેલી પકડવા માટે સાણસી જે ઉપયોગ થાય છે આ આ બે પ્રકારની વસ્તુ છે એક આપણ છે અને એક આપણ છે તો આ જે છે એ ફિક્સ જો છે અને આ જે છે એ સ્લાઇડિંગ જો છે જો એટલે જડબુ જોનો મતલબ શું થાય છે જડબુ ફિક્સ એટલે હલી ન શકે તેવું દ્રઢ દ્રઢ પ્રકારનું છે અને આને આપણે ખસકાઈ શકીએ છીએ બરાબર આજે તમને બે બાજુ દેખાય છે એને આપણે શું કરી ખસકાઈ શકીએ છીએ હવે આ તો આપણે આની વાત કરી પણ ખાસ કરીને બીજી વખત વાત તમને કરું તો આમાં આ જો સાથે અહીંયા કરીને તમને એક બીજું આ માપ દેખાતું હશે આ જે પણ માપ છે આ માપને કહેવાય છે વર્નિયર સ્કેલ શું કહેવાય છે આને વર્નિયર સ્કેલ આજે છે આ અંદર પ્રકારના માપ જોવા માટે કામ આવે છે આજે આજે ઊંડાઈ માપવા માટેની બ્લેડ છે એટલે હવે તમે આજે ખસાડી શકો છો આજે છે એ ક્લેમ્પિંગ સ્ક્રુ છે એટલે તમારે આ વસ્તુને ખસાડવી હોય તો આને દબાડીને ખસાડવી પડે હવે આને દબાવીને તમે ખસાડો એટલે અહીંયા જે તમને દેખાય છે ઊંડાઈ માપવી દાખલા તરીકે પાણીની બોટલ છે ઊંડા દ્વારા માપી શકો છો હવે આનો ઉપયોગ કઈ રીતે થાય તો અહીંયા જે સ્લાઇડિંગ જો તમને દેખાય છે એની બાજુમાં આ જે છે આ જે છે એને આઉટર મેજરમેન્ટ જો કહેવાય આઉટર એટલે બહારનું દાખલા તરીકે આપણે બોલપેનની વાત કરી ના જગ્યાએ તમે એક પીવીસી પાઇપ લઈ લો હવે પીવીસી પાઇપની અંદર ઉપરનો જે ભાગ છે પીવીસી પાઇપનો ઉપરનો જે ભાગ છે એ ઉપરલા ભાગને તમારે એનું ડાયામીટર એટલે કે વ્યાસ માપવું હોય તો એને તમે આ જે છે આ ભાગ જે તમને દેખાય છે આ ભાગમાં તમે આ ભાગમાં તમે ફિક્સ કરી અને પછી એની માપ કરી શકો અને અંદરના ભાગનું ફિક્સ કરવું હોય તો એ પાઇપને તમારે અહીંયા લગાવી દેવાની આમ એ આ રીતે અહીંયા લગાવી દેવાની તો અહીંયા તમે લગાવી દો ત્યારે તમે શું કરી શકો છો એ ખાસ ધ્યાન આપવાનું બરોબર તો આ તો વાત થઈ આપણે આની હવે બીજી એક તમને વાત કરું કે અહીંયા કને આપણે માપ કરવું હોય તો માપ કેટલું થઈ શકે તો ઓછામાં ઓછું માપ જીરો પોઈન્ટ એક એમ એમ સુધી માપ થઈ શકે કેટલું માપ થઈ શકે જીરો પોઈન્ટ એક એમ એમ સુધી હવે દાખલા તરીકે તમે આનું માપ તમે બે પોઈન્ટ પાંચ તો લાયા બરોબર બે પોઈન્ટ પાંચ આપણે માપ લાયા પણ બે પોઈન્ટ પાંચ તમને અહીંયા દેખાય છે કે આ લાઈન બે પોઈન્ટ પાંચ અને જીરો સામે છે પણ એ સિવાયની કઈ લાઈન સામે મળી શકે છે તો એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે છે મિત્રો તો આ છે વર્નિયર કેલિપસ વર્નિયર કેલિપસની અમુક વસ્તુ જોવા જઈએ તો એના અમુક પાર્ટ છે આઉટ જોસ આઉટ આઉટ સાઇડ જોસ એટલે મેં તમને વાત ના કરી કે બહારનો ભાગ માપ કરવો હોય દાખલે તરીકે કોઈ પણ સળિયો હોય ડાયામીટર માપવું હોય સ્વીયરનું સ્ફિયર એટલે ગોળાકાર ગોળાકાર નો વ્યાસ માપવું હોય તો કઈ રીતે માપી શકાય પછી કોઈ પણ એક સિલિન્ડર એટલે કે નળાકાર છે પોલું નળાકાર છે તો પોલા નળાકારના અંદરના ભાગનો વ્યાસ કેટલો છે એ માપવો હોય તો આપણે માપી શકીએ પછી વાત કરીએ છીએ ઇન્સાઈડ જોઝની તો ઇન્સાઈડ જોમાં આપણે એના અંદરનું ડાયામીટર માપવું હોય તો એના દ્વારા આપણે માપી શકીએ છીએ પેલામાં શું છે કે આઉટસાઇડ જોબમાં બહારનું ડાયામીટર ડાયામીટર એટલે વ્યાસ બહારનો વ્યાસ માપી શકીએ છીએ જ્યારે ઇનસાઇડ જોબમાં અંદરનું માપ માપ અંદરનું વ્યાસ માપી શકીએ છીએ સ્ટ્રીપ્ટ જે છે મેં તમને સ્ટ્રીપ્ટ બતાવી કે કોઈ પણ બોટલ કે બીકરો એનું કેટલું ઊંડાણ છે એ જોવું હોય તો આપણે આના દ્વારા જોઈ શકીએ મેઇન સ્કેલ જે છે એ આપણે એક એમએમ સુધીનું મેઝરમેન્ટ કરી શકીએ એક એમએમ એટલે જીરો થી જે પહેલો કાપો છે એને કહેવાય એક શૂન્ય થી જે પહેલો કાપો એને શું કહેવાય એક એમ કરી શકે દાખલા તરીકે હું તમને કહું કે બે પોઈન્ટ એક સેન્ટીમીટર તો બે પોઈન્ટ એક તો પોઈન્ટ એક જે થયું એ શું થયું એમ થયું અને પોઈન્ટ બે પોઈન્ટ એક એક સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ અગિયાર સેન્ટીમીટર એટલે શું થયું એમ એમથી પણ એક સંખ્યા ઓછી જેટલી સંખ્યા ઓછી હોય એટલી સચોટતા આપણા પાસે વધારે મળે બરાબર સચોટતા સાથે ચોકસાઈ તો સચોટતા અને ચોકસાઈ જે છે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાં આપણે વર્ણિયલિપસ વિશે જોયું હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે વર્ણ્ય કેલિપસના દાખલા જોઈશું થેન્ક યુ મિત્રો આપણે આ વર્ણિયલિપસ જોવા બદલ થેન્ક યુ સો મચ